તો જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાન સેરિયા સાથે ખાસ વાતચીત કરી હતી રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિને લઈને સરકાર દ્વારા વાતચીત કરવામાં આવી છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યો છે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુના જે પાણી જે છોડવામાં આવ્યા ને તેના કારણે અનેક ગામોમાં જે છે તે પાણીને કારણે જે મુશ્કેલીઓ સર્જાઈ છે સાથે સાથે કહી શકાય કે માળિયાથી કચ્છ સુધીનો હાઈવે પણ બંધ કરવાની જે ફરજ પડી હતી જોકે તંત્ર સતત ખડે પગે છે અને તમામ કામગીરી જે છે તે કરી રહ્યું છે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ બા સાહેબ પણ તેઓ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે પ્રફુલ્લભાઈ આપણી સાથે સાહેબ શું કહેશો કઈ રીતની સ્થિતિ જે છે અલગ અલગ ગામોમાં પાણી ભરાયા છે હજુ અને ત્યાં પણ ખેતીના પાકને પણ નુકસાન છે સાથે સાથે હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી હતી હવે એને પૂર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે તો હું કાલેનો અહીંયા જ છું આ વિસ્તારની અંદર ઘણા ગામો એવા છે કે જ્યાં ગામની અંદર પણ પાણી અને હાઇવે હાઈવે પર પણ દસ દસ ફૂટ જેટલું પાણી આખા ટ્રક ડૂબી જાય એટલું પાણી હતું કાલે કાંતિભાઈ અહીંના લોકપ્રિય ધારાસભ્ય પણ ત્રણ જણાને પોતે રીક્ષ લઈને પણ અમારી ટીમ આપણી ટીમ સાથે એનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યા છે આ વિસ્તારની અંદર મેં જોયું કે પાણીની પરિસ્થિતિ આખો રકેબી ટાઈપનો ચારે બાજુથી પાણી આ વિસ્તારની અંદર જ ભરાય છે પણ પહેલી પ્રાયોરિટી અમારી યાતાયાત જલ્દી શરૂ કરવાની એટલે પહેલી જ ગાડી અમે અમારી જ ગાડી પહેલી વહેલી પસાર કરીને ચેક કરી લીધું છે અત્યારે જેસીબી અને તંત્ર કામે લાગી ગયું છે ત્રણ કલાકની અંદર અમે કચ્છથી મોરબીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે યાતાયાત શરૂ કરવાનો અમારો પ્લાનિંગ છે આજનું પણ રેડ એલર્ટ છે ત્યારે મચ્છુમાં પાણીની આવક ઘટી છે ડેમની અંદર જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ પરંતુ હજી રેડ એલર્ટ હોવાથી તંત્ર સંપૂર્ણપણે કામગીરી શરૂ છે અને જે પ્રકારે તંત્ર અત્યારે ખડેપગે કામગીરી કરી રહ્યું છે પહેલી પ્રાયોરિટી જે છે તે યાતાયાતને પૂર્વવત કરવાની અને ત્યારબાદ ગામોમાં પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે ગામ લોકોની પરિસ્થિતિ જાણી રહ્યા છે અને ત્યારબાદ ખેતીના પાકને જે નુકસાન થયું છે તેના પણ સર્વેની કામગીરી હાથ ધરાશે તેવી પણ વિગત તેમણે જણાવી છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી વીરવદરખા ગામ મોરબી વડોદરામાં પૂરની સ્થિતિના કારણે વીજ પુરવઠો ઠપ થયો શહેરના અડસઠ ફીડર અને ત્રણસો ટ્રાન્સફોર્મરમાં બંધ થયા વીજ પુરવઠો ખોરવાતા પૂરમાં ફસાયેલા અનેક લોકો સંપર્ક વિહોણા થયા જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં છેલ્લા બે દિવસથી ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા વીજ વિભાગના અધિકારીઓ કહ્યું છે કે ફીડર અને ટ્રાન્સફોર્મર પાણીમાં ઘરકાવ થયા હોવાથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે પાણી ઓછું થશે પછી પછી જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે પૂર્વ વચ્ચે ખોફનાથ ખફનાથ નો વિડીયો વાયરલ થયો છે શ્વા શિકાર કરેલા મગર નો વિડીયો વાયરલ થયો સ્થાનિકોની સાથે પ્રાણીઓના પણ ખોરાક માટે વલખા મજબૂરીના માર્યા મગરોએ પોતાનો ખોરાક બદલ્યો છે લોકો સાથે પ્રાણીઓના પણ ખોરાક માટે વલખા આવે કારણ કે વડોદરામાં પરિસ્થિતિ સર્જાઈ છે વિશ્વામિત્રીમાં વધુ પાણી આવતા મગર રસ્તા પર ચડી આવ્યા છે ખાફ નાખ મગરનો એક વિડીયો સામે આવ્યો છે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મગરે એ શિકાર કર્યો હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે મુશ્કેલીમાં મુકાયા એનડીઆરએફની ટીમ હાઈવે રોડ પર આવેલ ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે જે હતા તેમની સાથેની બોટ મીટ દરિયામાં ફસાઈ ગઈ હતી બંધ થઈ ગઈ હતી કોશકાર્ડ દ્વારા રાત્રે શીપ મોકલવામાં આવેલું હતું તેનાથી ટોઈંગ કરી સવારે સાડા દસ વાગ્યે તમામ ખલાસીઓને તેર ખલાસીઓ સાથે બોટને ખોખા પોર્ટ પર પરત લાવવામાં આવેલી છે રૂપેણ બંદરેથી ટોટલ સો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કે અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે મેટોડા જીઆઈડીસી ખેડસરામાં ફરી વરસાદ જામ્યો તાલાવડ રોડ મેટોડા રોડ પર વરસાદી પાણી ભરાયા કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર પહોંચી તો જામનગરમાં પૂરની પરિસ્થિતિમાં રિલાયન્સ વહારે આવ્યું છે ધનરાજ નથવાણીના માર્ગદર્શનથી પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડાઈ રહી છે આરઆઈએલ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવામાં આવી રહી છે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે ફૂડ કીટ પણ તૈયાર કરાઈ છે અને આશરે દસ હજાર જેટલી ફૂડ કીટ તૈયાર કરવામાં આવી છે ભાવનગરમાં ભારે વરસાદના કારણે આગાહી છે જેને લઈને તંત્ર પણ સજ્જ છે અલંગ બંદર પર હાલ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ભારે વરસાદ વચ્ચે અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો અલંગના દરિયામાં ઊંચા ઊંચા બોંચા ઉછડી રહ્યા છે માછીમારોએ પોતાની બોટ અને હોડીઓ કિનારા પર લાંગરી છે અન્ય સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી અલંગ ત્રાપચ સહિતના વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અરવલ્લીની અરવલ્લીમાં મુશળધાર વરસેલા વરસાદ મોડાસામાં ત્રણ દિવસમાં વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ બની બામણવાડ કોલીખડ ગામના દિવસની ખેતરો બેટવા ફેરવાયા તો નવીન રેલવે ટ્રેકનું કામ શરૂ છે ત્યાં ખેતરોમાં પણ પાણી ભરાયા રેલવે વિભાગ દ્વારા ખેડૂતોના પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતા ખેતરોનો ઉભો પાક તરમોળ થઈ ગયો છે પચીસ વીઘા જેટલા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ઘરકાવ થઈ ગયો કાલીખંડમાં ખેતરોમાં મોટા ભાગની મગફળી સોયાબીન સહિત દસ વીઘાનો પાક પાણીમાં ગરકાવ થયો આ તરફ કોલીખડથી ટિન્ટોઈ સુધીની રેલ લાઇનમાં આવેલ એક હજાર વીઘા ખેતીની જમીન દયનીય બની છે દ્રશ્યો જ તમે જોઈ લો એ બાજુ રેલવેના પારા કરેલા છે બંને પાણીનો કોઈ નિકાલ નથી અને મોઘી ખેતી કરી છે મગફળી કપાસ સોયાબીનની હવે અમારે સરકારને એક વાત કેવી છે કે ભાઈ અમારે આનું સર્વે કરીને કંઈ ને કંઈક આપે તો અમારા જે મોગી ખેતી કરી છે એમાં મને થોડું ઘણું પણ વર્તન મળે કપાસ મગફળી છે પછી સોયાબીન છે એટલું બધું નુકસાન થયું છે કે અમારે કરવું છું ચારે બાજુ અમારે અમારી થોડી ઘણી જમીન હતી રેલવેમાં જતી રહી છે બાકીની થોડી ઘણી બચી હતી એમાં પણ પાણી ભરાઈ ગયું છે તો અમારે ખેડૂતોને અત્યારે એવી હાલત ખરાબ છે કે અમે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને થોડું ઘણું પણ વળતર આપી કોળીકરથી જે ટીન્ટુ જે રેલવે લાઈન જે આ લોકોએ પસાર કરી છે પણ એક હજાર વીઘા જમીનની પથારી ફરી ગઈ છે કોઈ જગ્યાએ આ લોકોએ પાણીના ગંડાળા મૂક્યા નિકાલ કર્યો નથી આ તમે જોઈ શકો છો હજારો વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયેલું છે એના નીચે કોઈ જગ્યાએ પાણીની શું કરી વ્યવસ્થા નથી કરી આ લોકો એપ્રોચ રોડ કાયદેસરનો આપવો પડશે અને પાણીના નિકાલ અવશ્ય કરો પણ એના લોકો દવા પીવાનો વારો આવશે સરકાર મારફ હું જુઓ એ વિનંતી કરું છું બહુ જ ખર્ચા થઈ ગયા છે મગફળી બિયારણ તમે જુઓ દવાઓ જુઓ ખાતરો જુઓ બહુ ખર્ચા થઈ ગયા છે અને સર્વે એવી અમે વિનંતી કરીએ છીએ અરવલ્લી જિલ્લામાં મોડાસાથી ટીટી માટેની રેલવે લાઇન બની રહી છે વિકાસનું કામ થઈ રહ્યું છે પરંતુ ચોમાસાની શરૂઆત બાદ જે સ્થિતિ બની છે તેમાં એક હજાર વીઘા ઉપરાંત જે જમીન છે તેની સ્થિતિ આપ થઈ છે કારણ કે જે પ્રકારે રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી તે ત્યારે જે પાળા બનાવવામાં આવ્યા છે રેલવે વિભાગ દ્વારા તેની આજુબાજુની એક હજાર વીઘાથી વધુ જમીનની સ્થિતિ જળબંબાકાર બની છે આપણે કોલીખડ ગામે ઊભા છે મોડાસા પાસે આવેલું છે એક દ્રશ્ય જોવા જેવું છે કે ખેતરોમાં સોયાબીનની વાવણી કરવામાં આવી મગફળીની વાવણી કરવામાં આવી પરંતુ ખેડૂતો એક પણ રૂપિયાનો પાક હવે ઘરે લઈ જઈ શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે ખેતરમાં જઈ શકાય તેવું નથી કહેવાય કહી શકાય કે વિકાસની વાત વચ્ચે હવે વિનાશ વેરાયો છે ખેડૂતો માટે રેલવે વિભાગની બેદરકારી એ હતી કે કોઈપણ પ્રકારની જે પાણીનો જે નિકાલ કરવામાં આવે તેવી કોઈપણ પ્રકારનું અહીં પ્લાનિંગ કરવામાં આવ્યું નથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી ખેડૂતો હવે માથા ઉપર હાથ મૂકી અને રડી રહ્યા છે કે આકરે તેમની શું પોતાની જમીન આપી તેમને વિકાસ માટે ને આ સ્થિતિમાં ખેડૂતો હવે પાયમાલ બન્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી અરવલીમાં મોડાસા માં ત્રણ દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી માલપુર રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં પચાસ જેટલી દુકાનો જળબંબાકાર વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું દુકાનદારોએ